વડનગર તાલુકામાં કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું. વડનગર તાલુકાના છબલિયા ગામે આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ, જેમાં કોંગ્રેસ પક્ષના મજબૂત નેતા ગણાતા ભવાનસિંહ ઠાકોર પોતાના પરિવાર અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. અને મારો અવાજ ન્યૂઝના રિપોર્ટર અલ્પેશજી ઠાકોર સાથે વાત કરતા જણાવ્યું કે કોંગ્રેસ પક્ષ છાબલિયા જિલ્લા પંચાયતનું મેન્ડેટ પૈસાથી અન્ય વ્યક્તિને આપવાનું નક્કી કર્યું હોવાના આક્ષેપો લગાવેલ. બીજું શું કહ્યું આવો જોઈએ. છાબલિયા સીટ ઉપર હું તમારી જિલ્લા પંચાયતની સીટ ઉપર ઉમેદવારી કરવા માંગુ છું. સ્ત્રી સીટ હોવાના કારણે હું મારી વાઇફ પિંજલબેન માધવસિંહ ઠાકોર ની જબરજસ્ત તૈયારીઓ સાથે હું આમ આદમી પાર્ટી ઠાકોર ની અમારી જે વધારેમાં વધારે વસ્તી છે સાબલિયા સીટ મતદારોની, હવે અમારે શિક્ષણમાં અમે બહુ ઘણા બધા પાછળ છીએ, એટલે શિક્ષણનો મુદ્દો અમે વધારેમાં વધારે શિક્ષણના બધા ઉપર મત માગવાનો ક્યાં હૈ વૈસા હિ હમ ગુજરાત કો ચાહતે હૈ, ભ્રષ્ટાચાર મુક્ત ચાહતે હૈ, ઓર યહાં પર 200 યુનિટ બિજલી, સ્વાસ્થ્ય, શિક્ષા, તમામ જો સુવિધાએ હૈ હમ યહાં ગુજરાત મેં લાયેંગે. हमारी तरफ से मनीष जी ने भी बोला है कि आने वाले टाइम में बहुत अच्छा रिस्पांस मिल रहा है, तो इसलिए आज हम चूंटनी बहुत अच्छी तरह से लड़ने वाले हैं. गुजरात भवन जी साबलिया मो प्रथम थी खंतीला अनुभव राजकारण मो एकदम फर्स्ट नंबर ना से हमने कांग्रेस मो टिकट मांगी थी, पर कोई कारण से कांग्रेस से टिकट हमने नहीं आपी, એટલે અમને દુઃખ થયું બરોબર છે. અને આમ આદમી પાર્ટી કાયમથી કેજરીવાલ સાહેબની જે અમે દૂરદર્શન ઉપર જોઈએ છીએ, એમને દિલ્હીમાં શું બધું શ્વાસ લીધે, શિક્ષણ લીધે, જે બધી પ્રગતિ કરી એ જોઈએ છીએ. અને બિલકુલ ચોખ્ખા ચોખ્ખી સરકાર છે, એટલે અમે નક્કી કર્યું કે ભાઈ તમે આમ આદમી પાર્ટીમાં, મેં જ કીધું કે તમે આમ આદમી પાર્ટીમાં ભરી દો અને આપણે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરવી છે. અને અમારી તો જીત છે, અમારા ઉમેદવારની તમે અત્યારથી તમને કહી દીધી છે કે અમારી જીત છે. કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા મે જિલ્લા પંચાયતમાં ટિકિટ માંગી હતી, પરંતુ નીચેના 6 ઉમેદવાર પણ નક્કી કરી દીધા. મારા ખર્ચે એમને લડાવવાના હતા, કોંગ્રેસ પાર્ટી જોડે પૈસા નથી, પણ ઉપરના લોકોએ પૈસાને લેતી દેતી કરી મારી ટિકિટ કાપી નાખી, બીજા લોકોને ટિકિટ આપી. એટલે મેં કીધું કે ભાઈ તમે 6 ઉમેદવારોને ખર્ચા ના આપી દો, એટલે એના કે પૈસા તો કોંગ્રેસ જોડે છે નહીં, બરાબર ના હોય તો મેં કીધા મારો 6 ઉમેદવાર ને હું તમારી પાર્ટીમાં રહેવા તૈયાર નથી, અને હું આ પાર્ટીમાં જોડાવા સંમત છું. સાબલિયા સીટ એકમાં પણ ચૂંટણી લડવા તૈયાર છું. તાલુકાની 6 સીટોની અંદર પણ મહેનત કરીને આપણે આ પાર્ટીને આપણે મદદ કરી ચૂંટણીમાં. આમ આદમી પાર્ટીની સરકારે જે સુવિધાઓ આપી છે એની વિશ્વએ નોટ લીધી છે, ભારત દેશની આખા વિશ્વએ નોટ લીધી છે. એવી સુવિધાઓ આમ આદમી પાર્ટી આપવા ગુજરાતમાં પણ બંધાયેલી છે, અને ગુજરાતમાં આવનારા ઇલેક્શન જીત્યા પછી જ્યાં જ્યાં પણ અમારી સીટો અને જ્યાં જ્યાં ઉમેદવારો અમારા વિજય બનશે ત્યાં ત્યાં અમે આ બધી સુવિધાઓ આપવાની તમામ કોશિશો.